જામનગરમાં ગઈકાલે કોરોનાના વધુ બે કેસ સામે આવતા તંત્ર દોડતું થયું હતું ત્રણ વર્ષીય કોરોનાગ્રસ્ત બાળકના પરિવાર પછી તેના ત્રીસ વર્ષીય મહિલા સંબંધીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો જેને પગલે તંત્રએ તેમના રહેઠાણને સીલ કરવાની કામગીરી કરી હતી આ ઉપરાંત હાલાર હાઉસ પાસે એક એપાર્ટમેન્ટમાં ચોકીદાર નેપાળી પરિવારના અઢાર વર્ષીય યુવાનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો જેને કારણે તંત્રએ તેના રહેઠાણ આસપાસનો વિસ્તાર સીલ કર્યો હતો આ યુવાનના પિતા ત્રણ બત્તી વિસ્તારના એક રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે તંત્રએ સાવધાની રૂપે એ હોટલના તમામ સ્ટાફ તથા હોટલ માલિક પરિવારને હોમ ક્વોરન્ટાઇન કરી ત્રણ બત્તી વિસ્તાર સીલ કરી દીધો છે ઉલ્લેખનીય છે કે આજે સવારે જીજી હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી કુલ બસો નેવ્યાસી શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા જે તમામ સેમ્પલ નેગેટિવ આવ્યા છે આજે સાંજે આવેલા જામનગરના એકવીસ સેમ્પલનો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે જામનગરની જીજી હોસ્પિટલમાંથી આજે કોરોનાના ત્રણ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા બિપિનભાઈ મજીઠિયા મનજી સોલંકી તથા પત્રકાર જગત રાવલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકાની મહિલા તથા તેની એક વર્ષીય પુત્રી પણ રોગમુક્ત થતાં બંનેને ખંભાળિયા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી સમગ્ર રાજ્યની જેમ જામનગરમાં પણ દુકાનો ખોલવા ઓડ ઇવન પદ્ધતિનો અમલ કરવામાં આવી રહ્યો છે એટલે કે શોપ લાઇસન્સ નંબર અનુસાર એકી બેકી તારીખે દુકાનો ખોલવાની હોય છે પરંતુ વેપારીઓ આ પદ્ધતિને બરાબર સમજી ન શકતા હોવાથી મૂંઝવણમાં હતા જેને પગલે જામનગર વેપારી મહામંડળે એકી બેકી તારીખના સ્ટીકર બનાવી દુકાનો પર લગાડવાની કામગીરી હાથ ધરી છે જેને કારણે વેપારીઓએ કયા દિવસે પોતાની દુકાન ખોલવી અને કયા દિવસે ન ખોલવી એ સરળતાથી ખબર પડી જશે ગઈકાલે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં ભયાનક વાવાઝોડું અમફાન ત્રાટક્યું હતું અંફાનને કારણે પશ્ચિમ બંગાળમાં બહોતેર લોકોના મૃત્યુ થયા હોવાનો પ્રાથમિક અહેવાલ છે ઉપરાંત હજાર કરોડના નુકસાનની આશંકા છે કલકત્તા એરપોર્ટનો રનવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો મમતા બેનરજીએ નરેન્દ્ર મોદીને સ્થિતિની સમીક્ષા કરવા બંગાળ આવવા અનુરોધ કર્યો છે વડાપ્રધાન મોદીએ કેન્દ્ર તરફથી પૂરતી મદદની સાંત્વના આપી છે રાજ્ય સરકારે નાના વેપારીઓ અને કામદારો માટે રૂપિયા એક લાખની લોનની યોજના બહાર પાડી છે આત્મનિર્ભર યોજના અંતર્ગત સહકારી બેન્કો લોન આપશે સમગ્ર રાજ્યની સહકારી બેન્કોમાં આજથી આત્મનિર્ભર ગુજરાત યોજનાના ફોર્મનું વિતરણ શરૂ થયું છે પરંતુ જામનગરમાં વિતરણ શરૂ ન થતાં યોજનાનો લાભ લેવા ઇચ્છુક લોકો નિરાશ થયા હતા આ યોજનાના પ્રિન્ટિંગનું કાર્ય હજુ પૂરું ન થયું હોવાથી પૂરતા ફોર્મ ઉપલબ્ધ નથી જામનગરમાં એક જૂનથી આ ફોર્મનું વિતરણ શરૂ થશે લોકડાઉનના અમલ માટે એનસીસી તથા એનએસએસના જવાનોએ પોલીસ સાથે સહયોગી કામગીરી કરી હતી જેને પગલે જામનગર પોલીસ દ્વારા આ જવાનોનું સન્માન કરવામાં આવ્યું છે પોલીસ હેડક્વાર્ટરમાં એસપી શરદ સિંઘલના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં એનસીસી અને એનએસએસના એકસો ઇઠ્યાસી જવાનોને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા